સમગ્ર મુદ્દો એવો છે કે કોરોના પીએમ રિલીફ ફંડના નામે ડુપ્લિકેટ ફેક આઈડી યુપીઆઈ આઈડી સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહ્યા છે. શનિવારથી એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર પીએમ કેર્સ નામના ડુપ્લિકેટ ફેક યુપીઆઈ આઈડી સર્ક્યુલેટ થઈ રહ્યા છે અને લોકો એ એકાઉન્ટની અંદર કોરોના રાહત નામે ફંડ જમા કરાવી રહ્યા છે. પણ ખરેખર એ એક મુદ્દો ખૂબ જ ચિંતાસ્પદ છે, કારણ કે જ્યારે પીએમઓ દ્વારા કોરોના રિલીફ ફંડની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેનું રિયલ નેમ પીએમ કેર @ એસબીઆઈ હતું અને એમાં રજીસ્ટર્ડ નેમ કે જેના નામથી આ એકાઉન્ટ યુપીઆઈ આઈડી જનરેટ કરવામાં આવ્યું હતું તે પીએમ કેર્સ છે. પરંતુ મિત્રો, શનિવાર રવિવારમાં એવું જોવા મળ્યું છે કે ઘણા બધા ડુપ્લિકેટ યુપીઆઈ આઈડી સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઊભા કરી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે, જેનાથી લોકો એ એકાઉન્ટની અંદર કોરોનાના રાહત ફંડ જમા કરાવી રહ્યા છે. હવે આખો મુદ્દો એવો છે કે જ્યારે લોકો જ્યારે આ સર્ક્યુલેટ કરતા હતા ને એમાંથી ઘણી બધી લિંક મારા સોશિયલ મીડિયા પર પણ આવી અને જ્યારે મેં એ લિંકને ઓપન કરી અને જ્યારે એને ઇન્વેસ્ટિગેટ કરી ત્યારે સામે આવ્યું કે જેમાં ખરેખર પીએમના નામથી જ પીએમ કેર્સના નામથી જ ઘણા બધા યુપીઆઈ આઈડી બનેલા છે, પરંતુ એમાં જે રજીસ્ટર્ડ નેમ છે તે રજીસ્ટર્ડ નેમ અલગ અલગ છે, બેંકોના નામ અલગ અલગ છે. એમાં તો એક આઈડી એવું હતું કે જેમાં એસબીઆઈનું જ નામ હતું કે જેમાં પીએમ કેર્સ એકાઉન્ટ ચાલી રહ્યું છે. જો ફેક આઈડી પર આપણે નજર કરીએ ને તો આવા ઘણા બધા ફેક યુપીઆઈ આઈડી અત્યારે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહ્યા છે, જેમાં પીએમ કેર @ એસબીઆઈ, જે ખરેખર એક જ અક્ષરનો તફાવત છે, એસ સાચામાં કેર્સ છે, અહીંયા કેર છે, જેમાં લોકો ખાસ કરીને ભૂલ કરી રહ્યા છે પૈસા જમા કરાવીને. પીએમ કેર્સ એસએસ @ એસબીઆઈ, પીએમ કેર્સ @ એચડીએફસી બેંક, પીએનબી, આઈસીઆઈસીઆઈ, યુપીઆઈ, વાયબીએલ, એબીએલ, પેટીએમ, આવા અલગ અલગ નામોથી મિત્રો સોશિયલ મીડિયા પર લિંક સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે. હવે મુખ્ય મુદ્દો એવો છે કે જ્યારે પીએમ કેર આ એક એકાઉન્ટ સરકાર તરફથી જો રજૂ કરવામાં આવેલું હોય તો શા માટે બેંકો, ઈ વોલેટ સંસ્થાઓ આવા યુપીઆઈ આઈડી જનરેટ કરવા દે? શું આની પાછળ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લગાવી ન શકીએ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવા એકાઉન્ટને તરત બ્લોક કરી નાખે છે, તરત પકડી નાખે છે અને સાયબર સિક્યુરિટી સંસ્થાઓની સામે આવા એકાઉન્ટને મૂકી દે છે. મારી આપ સૌને વિનંતી છે કે આવા ફેક એકાઉન્ટની અંદર મહેરબાની કરીને રૂપિયા જમા ન કરાવે, જે ખરેખર સાયબર ધૂતારાઓના હાથમાં જ જવાના છે, પીએમના હાથમાં જવાના નથી, જેનો ખરેખર ઉપયોગ થવાનો નથી. ખાસ કરીને હું દર્શક મિત્રોને વિનંતી કરું છું કે એ લોકો જ્યારે પણ હવે આવા એકાઉન્ટમાં પૈસા જમા કરાવે ત્યારે ખાસ કરીને બે બાબત ચેક કરવાની હું વિનંતી કરું છું, જેમાં નંબર એક, પીએમ કેર્સ @ એસબીઆઈ આ બેનિફિશિયલી યુપીઆઈ આઈડીનું નામ છે. ફરીવાર રિપીટ કરું છું, પીએમ કેર્સ @ એસબીઆઈ આ સાચું યુપીઆઈ આઈડી છે, જેમાં પૈસા ખરેખર રાહત શિબિરમાં જવાના છે, રાહત કાર્યો માટે વપરાવાના છે, વેન્ટિલેટર માટે વપરાવાના છે અને રજીસ્ટર્ડ નેમ એમાં પીએમ કેર્સ આવે તો જ તમે પૈસા જમા કરાવો, બાકી પૈસા જમા ન કરાવો એવી હું આપ સૌને વિનંતી કરું છું. નંબર બે, આવા કોઈ પણ રજીસ્ટર્ડ નેમ જો અલગ દેખાય તો ખાસ કરીને તમે પોલીસને જાણકારી આપી શકો છો, ટોલ ફ્રી નંબર પર સરકારના ફોન કરી શકો છો અને આવા સાયબર ક્રિમિનલ્સને લોકો સામે ઉઘાડા પાડી શકો છો. મારી આપ સૌને વિનંતી છે કે સુરક્ષિત રહો, સલામત રહો અને આવા રૂપિયા, તમારી મહેનતના રૂપિયા યોગ્ય જગ્યાએ ટ્રાન્સફર કરો, જેનાથી દેશહિતમાં કામ લાગી શકે.